નમસ્કાર વહાલા સાથી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી મળ્યા છીએ આપણે એક નવા ફેક્ટ સાથે. ઠંડીમાં વધારો થશે કે નહીં? હવામાન આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણી ચેનલની અંદર જે પણ કોઈ મિત્રો નવા છે, પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છે, એમને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. સાથે સાથે લાઇક કરજો એન્ડ તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરજો. અને મિત્રો, ખાસ કે આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો. હવે મિત્રો, આપણી ચેનલ પરથી હવામાનની આગાહી, હવામાન સમાચાર, ખેડૂત સહાય, બજાર ભાવ, નવી યોજનાઓ, વરસાદની આગાહી, રોજબરોજની ખબરો તેમજ જાણવા જેવું સમયાંતરે અપડેટ થતું રહેશે. તો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે હવામાન આગાહી અનુસાર. ઠંડીમાં હવે મિત્રો ધીમે ધીમે આગળ જતાં વધારો થાય એવું અમારું અનુમાન છે. અને મિત્રો, આગળ આપણે જોઈ ગયા એમ અપર એર સાયક્યુલેશન સિસ્ટમ સક્રિય હતું, તેના કારણે મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને મિત્રો, હાલ આપણે વાત કરી રહ્યા છીએ ઠંડીની, તો મિત્રો આગામી દિવસોની અંદર કડકડતી ઠંડી પડે એવા એંધાણ છે એવું અમારું અનુમાન છે. અને મિત્રો, આગળ પણ માહિતી મેળવવા માટે અમારા સાથે જોડ્યા રહેજો. અને મિત્રો, કોલ્ડ વેવની આગાહીની વાત કરીએ તો મિત્રો, કચ્છ જિલ્લાની અંદર અગાઉ કોલ્ડ વેવની આગાહી હતી, જે મિત્રો કચ્છ જિલ્લાના નલિયા વિસ્તારના આજુબાજુની અંદર ઠંડીમાં વધારો જોવા મળ્યો.